પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. ભાવનગર જિલ્લાનું અતિ સુંદર અને રમણીય ફરવાલાયક સ્થળ એટલે કે બોર તળાવ. બોર તળાવ હવે ગંદકીના સામ્રાજ્ય તરીકે નામ પામે તો પણ નવાય નહીં, કારણ કે કચરાના પેટી જોવા મળી તે પણ શોભાના ગાંઠિયા સમાન. ઠેર ઠેર ગંદકી જોવા મળી અને જાહેર રસ્તો થયો બંધ. ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છતા અભિયાનમાં દીવા નીચે અંધારા જેવો ગાંઠ સર્જાયો છે. બોર તળાવમાં કચરા પેટીઓ તૂટેલી હાલતમાં છે, આસપાસ કચરો પડ્યો છે. બોર તળાવના શુદ્ધ પાણીમાં પણ કચરો પડ્યો છે, જેના કારણે પાણી અશુદ્ધ બની રહ્યું છે. બોર તળાવને નિર્મિત કરવા પાછળ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. અત્યારે માત્ર કચરા પેટીઓ અને સફાઈના અભાવે જ્યાં ત્યાં કચરો ફેલાઈ રહ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ શહેરમાં વેપારીઓ અને અન્યને કચરો ફેલાવવા બાબતે મસમોટો દંડ ફટકારે છે, ત્યારે આજે બોર તળાવની આ હાલત માટે કોને જવાબદાર ગણશે તે પ્રશ્ન અહીં ઉઠી રહ્યો છે. આ બાબતે અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અધિકારીઓએ જવાબદારી સ્વીકારવાને બદલે આ ભાગ અમારામાં નથી આવતો તેવું કહીને અધિકારીએ એકબીજાને ખો આપી. બોર તળાવની સ્વચ્છતામાંથી છટકી રહ્યા છે. ખૂબ જ મોટી રકમનો ખર્ચ કરીને ગાર્ડન બનાવવામાં આવ્યું છે, ત્યારે નગરજનો માટે ફરવા માટે વધુ એક ગાર્ડન મળ્યું. આ દરમિયાન ગાર્ડનના એક તરફના રસ્તા પર તાર બાંધીને બંધ કરી દેવામાં આવ્યો છે. તાર બાંધીને રસ્તો બંધ કરવાને બદલે સિક્યોરિટી ગાર્ડ મૂકવા જોઈએ. આ તાર બંધ કરીને ગાર્ડનોનો એક તરફનો રસ્તો બંધ કર્યો છે, ત્યારે પહેલાં આ બાબતે મંજૂરી લેવામાં આવી છે ખરી, અને આ મંજૂરી આપી તો કોણે આપી તેવા સવાલો ઉઠી રહ્યા છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ આપેલ અમૂલ્ય ભેટ એવા બોર તળાવમાંથી ભાવનગરની જનતાને પીવા માટે 15 MLD પીવાનું પાણી આપવામાં આવે છે. ગંદકી અને કચરાના ઢગલાને કારણે પાણી પણ દૂષિત થઈ રહ્યું છે, તેમ છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. પ્રજાજનોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો. આવનારા દિવસોમાં તંત્ર દ્વારા કચરો તેમજ ગંદકીને સાફ કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. હાલ તો કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સ્વચ્છતા અને માસ્કને લઈને હજારો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે, ત્યારે શહેરની મધ્ય આવેલા આ બોર તળાવમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા છે, તેમ છતાં પણ કેમ કોઈનું ધ્યાન નથી જતું, કેમ કોઈ અહીં પૂછવા નથી આવતું તેવા સવાલ લોકો કરી રહ્યા છે. અધિકારીઓ તૂટી ગયેલી કચરા પેટીઓ અને અસ્વચ્છ બોર તળાવની જવાબદારી લેવામાંથી છટકી રહ્યા છે, પરંતુ બોર તળાવની આ હાલત માટે મનપાના કમિશનરે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામે કડક પગલાં ભરવી જોઈએ તેવી કડક પગલાં ભરવા જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે. અને અનુસંધાને બોર તળાવ છે એ બહુ મોટા વિસ્તારની અંદર ફેલાયેલું છે. ઓવરઓલ એકંદરે 800 acres વિસ્તારની અંદર એ તળાવ છે. આપણે એનું ધીરે ધીરે જેમ જેમ નાણાકીય સગવડો થતી જાય છે એમ એમ રિક્લેમેશન કરીએ છીએ, પાળો બનાવીએ છીએ. અને એ પાળો છે એ થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો એવો કશો પાળો હતો જ નહીં, પરંતુ એ પાળો કરવાથી એક તો લોકોને હરવા ફરવાનું એક સ્થળ થયું છે, આનંદ પ્રમોદ લોકો માણી શકે છે. તદુપરાંત બોર તળાવના ફેરીના ઉપરમાં જે લોકો વધારાના ખેતી વગેરે કરતા હતા એમાં પણ અટકાવ થયેલો છે, એ એક ફાયદો થયો છે. જે કિસ્સામાં આપના તરફથી મીડિયાના માધ્યમથી જે ધ્યાન દોરવામાં આવ્યું છે, અગાઉ ડસ્ટબિન રિપ્લે મૂકવામાં આવેલી હતી, તૂટી ગયેલી હશે અથવા તો કોઈ પણ રીતે નુકસાન થયેલું હશે, તો આપે જે ધ્યાન દોર્યું છે તે મુજબ હું આભારી છું. અને અમે એ બધી જ રિપ્લેસ કરાવી દઈશું, અને સંબંધિત જે સોલિડ વેસ્ટની ટીમ છે તેને પણ કડક સૂચના આપી દેવામાં આવશે કે ભાઈ નિયમિતપણે આ ડસ્ટબિનની જાળવણી થાય અને સફાઈ થાય. જે પાણીની વાત છે તો પાણીના અનુસંધાને સફાઈની કાર્યવાહી ઓલરેડી ચાલુ છે. કાંઠા વિસ્તારની અંદર આપણે જે લોકોની મદદથી મેન્યુઅલી કરાવીએ છીએ એમાં ઘણા NGO પણ આપણને કોઈ વખત સહકાર આપતા હોય છે. તદુપરાંત બોટ મૂકી અને અંદરથી પણ આપણે પાણીની સફાઈ કરાવીએ છીએ. તમામ પ્રકારની વનસ્પતિ અને જે ફ્લોટિંગ કચરો હોય છે તે ડેબ્રીઝ ઉપાડી લેવામાં આવે છે. ઉપરાંત સરકારશ્રીની આના અનુસંધાનની જે વિશિષ્ટ યોજના છે તેના અનુસંધાને આપણે એક મશીનની પણ માગણી કરેલી છે કે જે આવા નદી કે તળાવ જેવા જે સોર્સિસ છે તેનું સરસ રીતે રેક્લેમેશન કરી શકે અને વનસ્પતિ કાઢી શકે એના અનુસંધાનની એક જે રીતે અમદાવાદમાં ચાલે છે તેવી બોટની પણ આપણે સરકાર પાસે ગ્રાન્ટની માગણી કરીએ છીએ. તે આવ્યથી કામગીરી થોડી વધારે ઝડપથી થઈ શકશે. વિપુલ બારડ, GTV ન્યૂઝ, ભાવનગર.